પ્રોપર્ટી બજાર, હું છું જર્ણાલ કંટી અને તમારું સ્વાગત કરું છું મુંબઈના વેસ્ટર્ન સબર્બ વિરારની અંદર. સરકારનું એફોર્ડેબલ હાઉસિંગ પર ફોકસ છે અને એફોર્ડેબલ હાઉસિંગ માટે મુંબઈની આસપાસના જે વિસ્તારોમાં ખાસ ડેવલપર પણ ફોકસ કરી રહ્યા છે એવો એક વિસ્તાર છે વિરાર. વિરાર વેસ્ટની અંદર ગ્લોબલ સિટી, એક મોટી ટાઉનશીપ છે. અહીંયા આગળ જો તમે એક ઘર ખરીદવા માંગો છો, તમારા સપનાનું ઘર, તો તમે ક્યાં ખરીદી શકો છો એના માટેનો એક વિકલ્પ આજે હું તમને બતાવવાની છું. આ પ્રોજેક્ટ કયો છે, ત્યાં કેવા ઘર મળી રહ્યા છે અને કેટલી કિંમતમાં, આ બધું જ આપણે જાણીશું. પરંતુ સૌથી પહેલા જાણી લઈએ વિરારના પ્રોપર્ટી માર્કેટ અંગે. ભારતના પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વસેલું શહેર એટલે મુંબઈ. મુંબઈ એ આખા દેશની શાન છે અને દેશની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. વિરાર એ મુંબઈની ઉત્તરે આવેલું સબર્બ છે. મુંબઈની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેન માટે વેસ્ટર્ન લાઇનની શરૂઆતનું સ્ટેશન છે વિરાર. વિરારને ખુલ્લી જગ્યા અને સારા કુદરતી વાતાવરણનો પણ લાભ મળેલો છે. આ વિસ્તાર એફોર્ડેબલ હોમ લેવા ઇચ્છતા લોકો માટે મહત્વનો છે. અહીં ઘણી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડેવલપ થઈ રહી છે અને પાછલા થોડા વર્ષોમાં વિરારની પ્રોપર્ટીને એપ્રિશિએશન પણ સારું મળી રહ્યું છે. તો આમ વિરાર એ પોતાનું ઘર લેવા ઈચ્છતા લોકો તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા રોકાણકારો એમ બંને માટે સારું લોકેશન છે. તો વિરારના પ્રોપર્ટી માર્કેટ અંગે તો આપણે જાણી લીધું છે અને આજે વિરાર વેસ્ટની ગ્લોબલ સિટીની અંદર હું તમને એક ખાસ પ્રોજેક્ટ બતાવવાની છું જેનું નામ છે રુસ્તમજી એવન્યુ D1. આ પ્રોજેક્ટમાં શું ખાસ છે, અહીંયા કેવા ફ્લેટ્સ તમારે માટે બની રહ્યા છે, કેવી એમિનિટીઝ તમને મળવાની છે, આ બધાની વાત આપણે કરવાના છે. પરંતુ સૌથી પહેલા આપણે જાણી લઈશું ડેવલપર રુસ્તમજી ગ્રુપની પ્રોફાઇલ અંગે. રુસ્તમજી એ મુંબઈના જાણીતા ડેવલપર છે જેમની પાસે 2 દાયકાથી વધુનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ છે. આ દરમિયાન તેમના દ્વારા અફોર્ડેબલથી માંડીને અલ્ટ્રા લક્ઝરી સુધીના તમામ સેગમેન્ટના પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા 14.3 મિલિયન સ્ક્વેરફીટ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે અને 12 મિલિયન સ્ક્વેરફીટ વિસ્તારમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તો આજે આપણે જોવાના છે રુસ્તમજી D1 નો સેમ્પલ ફ્લેટ. પરંતુ આ સેમ્પલ ફ્લેટ બતાવું એ પહેલાં પ્રોજેક્ટની તમને બેઝિક જાણકારીઓ આપી દઉં. તો લગભગ 2.5 એકર એરિયાની અંદર આ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. 4 ટાવર લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યા છે અહીંયા આગળ, અને આ 4 ટાવર 14 માળના અહીંયા આગળ બની રહ્યા છે, જેમાં તમને 1 BHK અને 2 BHKના ઓપ્શન તમારે માટે બની રહ્યા છે. આજે હું તમને 2 BHKનો સેમ્પલ ફ્લેટ બતાવવાની છું. અહીંયા આગળ ટોટલ 468 ફ્લેટ બનવાના છે. આમાંથી 2 BHK તમે ખરીદો છો તો તમારો ફ્લેટ તમને કેવો મળવાનો છે, ચાલો અંદરથી જોઈએ. હવે આપણે આવી ગયા છે એવન્યુ D1ના 2 BHKના સેમ્પલ ફ્લેટની અંદર. આ આખો સેમ્પલ ફ્લેટ 2 BHKનો છે. તે 512 રેરા કાર્પેટ એરિયાની અંદર બનાવવામાં આવ્યો છે. 512 સ્ક્વેરફીટનો એરિયા છે જેની અંદર આ 2 BHK છે. અને જે રીતે તમે જોઈ શકો છો, આપણો સીધો પ્રવેશ થયો છે લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર. એની સાઇઝની જો હું તમને વાત કરું તો એની સાઇઝ તમને મળી રહી છે 15.4 x 9.7 સ્ક્વેરફીટની. એટલે પૂરતો એવો જગ્યા છે કે જ્યાં તમે તમારું લિવિંગ અને ડાઇનિંગ માટે જરૂરી એવું ફર્નિચર સારી રીતે રાખી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો, અહીંયા આગળ 4 વ્યક્તિઓ બેસી શકે એવું ડાઇનિંગ ટેબલ સજાવીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતે તમે તમારા ફેમિલી માટે જરૂરી ડાઇનિંગ ટેબલ ચોક્કસપણે અહીંયા આગળ રાખી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો, પ્રવેશ માટે તમને આ રીતનું સેફ્ટી ડોર સારી રીતનો મળવાનો છે. મુખ્ય પ્રવેશદ્વાર તમને આ રીતનો સારા ક્વોલિટીના વુડનો ઉપયોગ કરીને અહીંયા આગળ મળી રહ્યો છે. અહીંયા આગળ જે તમને ફ્લોરિંગ મળવાનું છે, વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. તો આ આપણે ડાઇનિંગ એરિયા જોઈ લીધો છે અને હવે આપણે જોઈશું કે લિવિંગ એરિયા અહીંયા આગળ તમને કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે લિવિંગ એરિયાની અંદર. જે રીતે તમે જોઈ શકો છો, લિવિંગ રૂમમાં તમને એટલી પૂરતી જગ્યા મળી રહી છે કે તમે સરસ રીતે આ રીતે 5 વ્યક્તિઓ કે 4 વ્યક્તિઓ બેસી શકે એવી સરસ સીટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. આ રીતે સેન્ટ્રલ ટેબલ રાખો છો, તેમ છતાં મૂમેન્ટ માટે અહીંયા આગળ પૂરતી એવી જગ્યા બની રહી છે. આજે તમે સોફા સેટની વ્યવસ્થા કરી છે, એની સામેની વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. ત્યાં હું ટીવી યુનિટ રાખો, તેમ છતાં પણ સેન્ટ્રલ ટેબલ અને ટીવી યુનિટની વચ્ચે ખાસી એવી જગ્યા તમારા મૂવમેન્ટ માટે ચોક્કસપણે બની રહી છે.
ટીવી માટેના જરૂરી પોઈન્ટ હોય કે પછી તમારે એસી લગાડવું હોય એના માટેના જે જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ છે તે તમને તૈયાર ડેવલપર દ્વારા મળવાના છે. સાથે સાથે મારી પાછળ જે રીતે તમે જોઈ શકો છો, અહીંયા આગળ તમને સ્લાઇડિંગ વિન્ડો આપવામાં આવી છે, જેથી કરીને તમારા ઘરની અંદર હવા ઉજાસની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે મળી રહેવાની છે. સાથે જ જે રીતે તમે જોઈ શકો છો, સેફ્ટી રેલિંગ આ રીતની અહીંયા કરીને આપવામાં આવી છે, જેથી કરીને તમે તમારા અહીંયા આગળ ઊભા રહીને બહારના નજારાનો સરસ લાભ લઈ શકો છો. બાલ્કની જેવી ફિલિંગ પણ તમને તમારા લિવિંગ રૂમમાંથી માણવી હોય તો ચોક્કસપણે મળી શકે છે. આખા ઘરની અંદર જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું, વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને મળવાનું છે. તો આ સાથે આપણે લિવિંગ કમ ડાઇનિંગ એરિયા જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે અહીંયા આગળ કિચન તમને કેવું મળી રહ્યું છે. તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. 9x8 સ્ક્વેર ફીટનો આ પહેલો બેડરૂમ છે. આનો ઉપયોગ તમે જો ઈચ્છો તો ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો. અહીંયા આગળ તમને એ રીતનું આયોજન કરીને દર્શાવવામાં આવ્યું છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, બાળકો માટેનો એક સિંગલ બેડ અહીંયા રાખીને દર્શાવવામાં આવ્યો છે. આ રીતના બેડનું આયોજન તમે કરી શકો છો. બાળકો માટેનું સ્ટડી ટેબલ જો રાખવું હોય તો આ રીતે રાખી શકો છો. અને આ રીતના બુક રેક કે ટોયસનું રેક તમારે બનાવવું હોય તો ચોક્કસપણે બનાવી શકો છો. આ સાથે જ બાળકોના રૂમમાં વોર્ડ્રોબ માટે તમને અલગથી આ સ્પેસ મળી રહી છે, જ્યાં બાળકો માટેનો સરસ મજાનો વોર્ડ્રોબ તમે બનાવી શકો છો, જેને કારણે બાળકોનો બધો જ સામાન એની અંદર આવી જશે. અને આ રૂમમાં પણ તમને સ્લાઇડિંગ વિન્ડો મળવાની છે, જેને કારણે આ બાળકોના રૂમમાં પણ હવા ઉજાસની સારી વ્યવસ્થા ચોક્કસપણે અહીંયા આગળ બની શકે છે. આ રૂમમાં પણ જો તમને એસી લગાડવું હોય તો એને માટેના પ્લગ પોઈન્ટ્સ તમને તૈયાર મળવાના છે. આ રૂમની સાથે અટેચ વોશરૂમ નથી મળી રહ્યો, પરંતુ તેની બિલકુલ સામેની બાજુએ કોમન વોશરૂમ આપવામાં આવ્યો છે. 4x7 સ્ક્વેર ફીટનો આ વોશરૂમ છે, જેનો ઉપયોગ બાળકો પણ ચોક્કસપણે સરળતાથી કરી શકે છે. આ બાથરૂમની અંદર જે તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સારી કંપનીના છે. આ રીતની ટાઇલ્સ કવર વોલ બાથરૂમ વોલ્સ તમને મળવાની છે. એન્ટી સ્કીડનું ફ્લોરિંગ જે છે તે બાથરૂમની અંદર તમને મળી રહ્યું છે. તો સુવિધાજનક બાથરૂમ થઈ ગયો છે. અને આ સાથે જ હવે આપણે જોઈશું કે આ ઘરની અંદર તમને એવન્યુ D1ના 2BHK સેમ્પલ ફ્લેટ જેને આપણે જોઈ રહ્યા છે એમાં બીજો બેડરૂમ એટલે કે માસ્ટર બેડરૂમ કેવો મળી રહ્યો છે. આવો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. 9x10 સ્ક્વેર ફીટનો આ માસ્ટર બેડરૂમ છે. જે રીતે તમે જોઈ રહ્યા છો, આ જે સાઈઝ હું તમને જણાવી રહી છું એ એક્ચ્યુઅલ સાઈઝ તમને મળવાની છે.
કારણ કે વોર્ડ્રોપ વગેરે માટે એક્સ્ટ્રા સ્પેસનો યુઝ તમારે નથી કરવો પડવાનો, કારણ કે વોર્ડ્રોપ માટેની પૂરતી એક્સ્ટ્રા સ્પેસ તમને અહીંયા આગળ આપવામાં આવી છે. અહીંયા આગળ તમારો વોર્ડ્રોપ બની શકે એ માટેની મોટી કોર્નર તમને મળવાની છે. એટલે આટલો મોટો જે જગ્યા તમને મિરર્સ દેખાઈ રહ્યા છે ત્યાં આગળ તમે તમારા વોર્ડ્રોપનું આયોજન કરી શકવાનું છો. અને જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ તમારો ડબલ બેડ છે, કિંગ સાઇઝનો ડબલ બેડ તમે અહીંયા આગળ રાખી શકો એટલી પૂરતી એવી જગ્યા મળી રહી છે. આમ છતાં બેડની બંને બાજુએ તમારે આ રીતે સાઇડ ટેબલ્સ લગાડવા હોય તો તમે લગાડી શકો છો, એટલી પૂરતી એવી જગ્યા મળી રહી છે. બેડની સામેની વોલ ઉપર જો તમારે ટીવી લગાડવું હોય તો તમે લગાડી શકો, એ માટે તમને ઇલેક્ટ્રિક પોઈન્ટ જે છે, જરૂરી પોઈન્ટ, એ તમને લગાડીને મળવાના છે. ટીવી યુનિટનું આયોજન કરવું હોય તો તે પણ તમે કરી શકો છો. રૂમમાં મૂવમેન્ટ માટે પૂરતી એવી જગ્યા મળવાની છે. બેડની એક તરફ તમને વિન્ડો આપવામાં આવી છે, જેને કારણે તમારા માસ્ટર બેડરૂમની અંદર પણ હવા ઉજાસની વ્યવસ્થા જળવાઈ રહેશે. એસી લગાડવું હોય તો એસી માટેના પોઈન્ટ પણ તમને ડેવલપર દ્વારા તૈયાર જ આપવામાં આવવાના છે. એક ખાસ વાત હું તમને જણાવી દઈશ કે અહીંયા આગળ જે ટાવર બનવાના છે એ ટાવરની ટેરેસ ઉપર સોલાર પેનલ લગાડીને આપવામાં આવશે, જેથી દરેક ફ્લેટની અંદર એક ફેન અને બે ટ્યુબલાઇટ જે છે તે તમારી સોલાર એનર્જીથી ચાલી શકે છે. તો આ પણ એક ખાસિયત હતી જે મેં તમને જણાવી દીધી છે. હવે ફરીથી આપણે આ માસ્ટર બેડરૂમની વાત ઉપર આવી છે, તો આ માસ્ટર બેડરૂમની સાથે જે અટેચ વોશરૂમ તમને મળી રહ્યો છે એના ઉપર વાત કરી દઉં તો એની સાઇઝ તમને મળી રહી છે 4x7 સ્ક્વેર ફીટની. અહીંયા આગળ પણ સુવિધાજનક બાથરૂમ તમને મળી રહ્યું છે. તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ સારી કંપનીના મળી રહ્યા છે. ગીઝર વગેરે પણ તમને ડેવલપર દ્વારા અહીંયા આગળ આપવામાં આવશે. તો આ સાથે આપણે એવન્યુ ડીનો આખો 2BHKનો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે અને અહીંયા આગળ સમય થઈ ગયો છે પ્રોપર્ટી બજારમાં એક નાનકડો વિરામ લેવાનો. બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે વિરારની અંદર રુસ્તમજી એવન્યુ D1 પ્રોજેક્ટની. તો આ પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ અને પ્રોજેક્ટની મુલાકાત આપણે લીધી છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રુસ્તમજીના ડિરેક્ટર ચંદ્રેશ મહેતાજી. ચંદ્રેશજી, સ્વાગત છે તમારું પ્રોપર્ટી બજારમાં. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ટુ CNBC બજાર. સર, તમારો પ્રોજેક્ટ એવન્યુ D1 વિરારની અંદર જે લગભગ બનીને તૈયાર જ ઊભો છે એની મુલાકાત અમે આજે અમારા દર્શકોને કરાવી રહ્યા છે. તો સૌથી પહેલાં મારે એ જાણવું હતું કે આ પ્રોજેક્ટનું લોકેશન તમે વિરાર સિલેક્ટ કર્યું છે, એનું કોઈ ખાસ કારણ? વિરાર ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ લોકલ ટ્રેન, એટલે જે બોમ્બેની લોકલ ટ્રેન, જે બોમ્બેની લાઇફલાઇન કહેવાય છે, એ વિરારથી સ્ટાર્ટ થાય છે. અને ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ કે જો કસ્ટમર વિરારથી ટ્રેન પર ચડે તો હી ગેટ્સ પ્લેસ ટુ સેટ એન્ડ એનો જે સફર છે બોમ્બે તરફનો એ સુખરૂપ થાય. બીજો ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે વિરાર ઇઝ ધ ઇન બિટવીન ડેસ્ટિનેશન બિટવીન બોમ્બે એન્ડ સુરત. તો જે આપણા ગુજરાતથી રિલેટેડ બિઝનેસમેન છે જેમનો વ્યવસાય બિઝનેસ વાપી વિરાર વાપી વલસાડ અને સુરતની તરફ છે, એ લોકો માટે આ અગેન કન્વિનિયન્ટ લોકેશન છે. સો ધીઝ આર ધ ટુ મેઇન રીઝન્સ દેટ વી સિલેક્ટેડ વિરાર એઝ અ ડેસ્ટિનેશન. અને સર, વિરારની કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રા કેવું છે અને એનો કેટલો લાભ તમારા જે ગ્રાહકો અહીંયા ઘર ખરીદે એમને મળી શકે? વિરાર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ફેન્ટેસ્ટિક. વી હેવ સ્કૂલ્સ, હોસ્પિટલ્સ. વિરારમાં અરનાલા બીચ છે, વિચ ઇઝ અ ગુડ ડેસ્ટિનેશન ઇન ટર્મ્સ ઓફ પિકનિક્સ પર જવું હોય કે ટુરિઝમ માટે છે, ઇટ્સ અ ગુડ ડેસ્ટિનેશન. ઓલ્સો there are lots of temples in Virar. Jain temple che, Jivdani mandir che. So this is also a religious destination. In terms of other infrastructure, in terms of schools, hospitals, you name it, Virar has it. Virar also has some good retail destinations. Nava Mall aiva che. So in terms of entertainment, also Virar is a good destination. તે છતાં અમારી જે ટાઉનશીપ છે 227 acres ટાઉનશીપ છે એમાં પણ અમે ખાસું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુહૈયા કરાવ્યું છે. સો વી હેવ ગોટ અ ક્લબ હાઉસ વિચ ઇઝ અબાઉટ 3.5 લાખ સ્ક્વેર ફીટનું ક્લબ હાઉસ છે, જેમાં સ્વિમિંગ પૂલ, રિટેલ, રેસ્ટોરન્ટ્સ, સ્કવોશ કોર્ટ્સ, ટેનિસ કોર્ટ્સ, બાસ્કેટબોલ કોર્ટ્સ, યુ નેમ ઇટ, we have got those facilities. We also have a big banquet hall. We
We have got couple of 10-15 rooms where if you have guests in the township, you can put them up in those rooms. So in terms of entertainment, in terms of infrastructure, sports infrastructure, we have already built it. We have built about 10.5 kilometers of roads. Each road is around 27 meters wide. To mota rasta che, school che, we have already provided a school. Rustamji Cambridge International School is already operational there. We have got hospitals, we have got retail. You name it, that infrastructure is there in Global City. હા સર, તો કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રા તો બધું તૈયાર જ છે. અને જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અફોર્ડેબલ પર સરકારનો પણ ફોકસ છે, અને અફોર્ડેબલમાં તમે પણ આ સેગમેન્ટની અંદર વિરારની અંદર ખાસી મોટી ટાઉનશીપ અને D1 એવન્યુ પણ લઈને આવ્યા છો, તો પ્રાઇસ રેન્જ ત્યાં આગળ શું બની રહી છે? સો જો કે વિરાર ઇઝ અ ડેસ્ટિનેશન ફોર અફોર્ડેબલ હાઉસિંગ. જે મધ્યમ વર્ગનો કસ્ટમર છે, એ જેને સારી ફેસિલિટીઝ જોવે છે, ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે છે, બેટર કનેક્ટિવિટી જોવે છે અને ક્વોલિટી કન્સ્ટ્રક્શન જોવે છે, આ ટાઉનશીપ એના માટે છે. બિકોઝ ઇટ ઇઝ ઇન ધ અફોર્ડેબલ રેન્જ એન્ડ બિકોઝ મોસ્ટ ઓફ ધ કસ્ટમર્સ વિચ આર કમિંગ આર ફ્રોમ ધ મિડલ ક્લાસ, વન બેડરૂમ કોસ્ટ ઇઝ કમિંગ ટુ અરાઉન્ડ 28,86,000 પ્લસ ટેક્સીસ ઓફ કોર્સ. And we have got one bedroom options, we have got two bedroom options. જી સર, અને સાથે જ એવન્યુ D1 જ્યારે અમે મુલાકાત લઈ રહ્યા હતા તો અમે જોયું કે તમે જે રીતે આગળના જવાબમાં કહ્યું કે ક્લબ 1 તો છે જ, પણ કદાચ આને માટે તમે ખાસ એમિનિટીઝ પણ બનાવી છે, તો એમિનિટીઝ કઈ રીતની છે એના ઉપર પણ જાણકારી આપશો? તમે જો પોડિયમ તો જોયું છે, તમારા દર્શકોને પણ દેખાડ્યું છે, તો પોડિયમ ફેસિલિટીઝ આર ઓલરેડી રેડી. This particular project is with occupation certificate, એટલે તમે ફ્લેટ બુક કરો અને બીજે દિવસે રહેવા આવી શકો. સો ધેટ ટાઈપ ઓફ ફેસિલિટી યુ હેવ ઓન ધ પોડિયમ. વી હેવ ગોટ અ સ્કેટિંગ રિંગ, ફૂટસોલ, બોક્સ ક્રિકેટ, સિનિયર સિટીઝન્સ એરિયા, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક, યુ નેમ ઇટ, વી હેવ પ્રોવાઇડેડ ધોઝ ફેસિલિટીઝ. ઓલ્સો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ગ્રીન. વી હેવ પ્રોવાઇડેડ એમ્પલ કાર પાર્કિંગ એઝ વેલ. અને જે રીતે અમે પોડિયમ પ્લાન કર્યું છે, ધ કાર પાર્કિંગ ડઝ નોટ ઇન્ટરફિયર વિથ એની ઓફ ધીઝ ફેસિલિટીઝ દેટ ધ મેમ્બર્સ વોન્ટ ટુ એન્જોય. જી સર, અને સાથે જ એ પણ જાણવું હતું કે તમારા પ્રોજેક્ટની જે બધી જ રીતે બનીને તૈયાર છે, ઓસી પણ આવી ચૂક્યું છે અને બધી એમિનિટીઝ પણ બિલકુલ તૈયાર છે કે ગ્રાહકો રહેવા માટે આવશે અને સીધો જ એનો ઉપયોગ કરી શકે છે, ત્યારે તમારી પાસેથી એ જાણવું હતું કે રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે આ પ્રોજેક્ટને, લગભગ કેટલા પર્સન્ટ બુકિંગ વગેરે થઈ ચૂક્યું છે? ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ. આઈ થિંક કસ્ટમર્સ હેવ રિયલાઇઝડ દેટ નો ડાઉટ ધ વિરાર એઝ અ ડેસ્ટિનેશન હેઝ ઓલરેડી ગોટ હ્યુજ અમાઉન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બટ દેર ઇઝ અ લોટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ઇઝ ઓલરેડી પ્લાન્ડ વિચ ઇઝ અંડર કન્સ્ટ્રક્શન. એટલે જો તમારો જે કોસ્ટલ રોડ છે, દે આર પ્લાનિંગ ટુ એક્સટેન્ડ ઇટ ઓલ ધ વે અપ ટુ વિરાર. તમારી જે મેટ્રો જે છે, ફ્રોમ મીરા રોડ ટુ વિરાર, દે આર ગોઈંગ ટુ એક્સટેન્ડ ઇટ. ઓલરેડી દેર ઇઝ અ મલ્ટી નોડલ એક્સપ્રેસ વે વિચ ઇઝ પ્લાન્ડ બિટવીન વિરાર એન્ડ અલીબાગ. ઓલ્સો દેર ઇઝ સમ પ્લાનિંગ ઇન ટર્મ્સ ઓફ જેટીઝ એન્ડ સી વે. સો કસ્ટમર્સ આર અવેર દેટ વિરાર ઇઝ ગોઈંગ ટુ બી અ ફ્યુચર ડેસ્ટિનેશન. Also with the kind of facilities which are already there in terms of infrastructure within the layout and also infrastructure within the avenue D1 and the quality of finish that we are giving, the response has been fantastic. We are close to around 80% already booked. Already we have opened up other phases. So if you go to L1, which is the sector opposite the club, it is close to around 70% complete. And I have got around 65-70% booking in those phases also. So in terms of response, we have got a very good response. જી સર, તો આજે તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું એ પણ જાણવા માંગીશ કે વિરારના આ પ્રોજેક્ટ સિવાય મુંબઈમાં બીજા તમારા કયા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે? સો ઇન ટર્મ્સ ઓફ પ્રોજેક્ટ્સ, તો રુસ્તમજી એઝ અ બ્રાન્ડ હેઝ ગોટ પ્રોજેક્ટ્સ ઓલ ઓવર the MMR region. So we are present in Berar, of course, we are present in the city,
So we have got Rustamji Crown, which are three towers of 68 floors. And two of those towers are already on the 65th floor. And we're planning to give possession in this year, by December 2020. Then we have got Seasons, which is in BKC. Again, gated community, char acre no plot che. Five buildings we have already given possession. The sixth building is under construction. Then Elements, of course, is again premium project in Juhuma che. Again, छ बिल्डिंग में पोजेशन आपी दीधुं छे, सातमा बिल्डिंग नु पोजेशन कंस्ट्रक्शन चालू छे. पैरामाउंट इन खार, अगेन गेटेड कम्युनिटी, प्रीमियम लोकेशन एंड प्रीमियम प्रोजेक्ट. सो वी हैव गिवन डिलीवरी ऑफ पोजेशन ऑफ फाइव विंग्स. द सिक्स्थ विंग इज अंडर कंस्ट्रक्शन. देन वी हैव गॉट अनदर टाउनशिप प्रोजेक्ट इन थाना, 127 acres. देयर ऑल्सो premium amenities and the entire gated community experience. So in terms of Rustamji as a brand, we have got a product for every customer in Bombay, right from affordable to super premium. Chandrasri, tamaro kimti samay aapi amari sathe aa charcha ma jodava badal aapno aabhar. Thank you for coming to Rustamji. To darshak mitro, aajna property bazar ma hal purto atlo j. પરંતુ આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર અને લઈશું એક નવા પ્રોજેક્ટની મુલાકાત. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.